નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ઉદય ટીવી સમાચારમાં આપનું સ્વાગત છે. હું છું નિર્દેશ બુચ. સમાચારની શરૂઆતમાં એક નજર મુખ્ય સમાચારો પર. પૂર્વ કચ્છમાં વીજ કંપની દ્વારા ચેકિંગ યથાવત. આજે વધુ 12 લાખ જેટલો દંડ ફટકારાયો. ચેકિંગ દરમિયાન થઈ બબાલ. ભચાઉમાં ફરી ભૂકંપના આંચકાઓ. વહેલી સવારે 3.2ની તીવ્રતાથી થઈ ધ્રુજારી. નેપાળના ભૂકંપ બાદ કચ્છમાં પણ હળવા કંપનો શરૂ. કચ્છમાં પલટાયેલા વાતાવરણ સાથે વીજળી બની વેરણ. વિવિધ સ્થળોએ પડેલી વીજળીએ લીધો 2નો ભોગ. કચ્છના વનવગડામાં પીલુના ફળ લચ્યા. બુઝુર્ગોના મતે આ વર્ષે સારો વરસાદ. પીલું જોઈ વડીલોએ કરી આગાહી. એક નજર બ્રેકિંગ ન્યૂઝ પર. પૂર્વ કચ્છમાં આજે સતત 3જા દિવસે પણ વીજ કનેક્શનોની ચેકિંગનો ધમધમાટ જારી રહ્યો હતો, જેમાં અંજાર ફીડર 1 અને 2ના ગ્રામ્ય વિસ્તારોના રહેણાંક મકાનોમાં ઉપરાંત મીઠી રોહર રોડ પરના કોમર્શિયલ મીટર અને ઔદ્યોગિક એકમોના વીજ જોડાણોની ચેકિંગ હાથ ધરાઈ હતી. ચેકિંગ દરમિયાન ખેડોઈ ફીડરમાં આવતા ખેડોઈ અને ચાંદરોડા ગામે વીજ ચેકિંગ દરમિયાન બબાલ પણ સર્જાઈ હતી. ગ્રામજનોએ ચેકિંગ માટે આવેલા અધિકારીઓને અટકાવ્યા પણ હતા, જો કે વીજ તંત્રએ અગાઉથી જ પોલીસ બંદોબસ્ત સાથે રાખતા પોલીસે મામલાને થાળે પાડ્યો હતો. આજે 3જા દિવસે હાથ ધરાયેલી વીજ ચેકિંગમાં કુલ 920 કનેક્શનોની ચકાસણી કરવામાં આવી હતી, જેમાંથી 176 કનેક્શનોમાં ક્ષતિ જણાઈ આવતા 11,95,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. ગઈકાલથી અચાનક જ વાતાવરણમાં આવેલો બદલાવ આજે પણ યથાવત રહ્યો હતો. કચ્છના મોટાભાગના વિસ્તારમાં બપોર બાદ એકાએક વાદળછાયું વાતાવરણ થઈ ગયું હતું, તો બન્ની વિસ્તારમાં ભીરંડિયારાથી હોડકો સુધીમાં વરસાદ થયો હોવાના સમાચારો સાંપડ્યા હતા. ભીરંડિયારામાં સામાન્ય વરસાદ થયો હતો, જ્યારે વડલી અને હોડકોમાં ભારે પવન સાથે 1.5 ઇંચ વરસાદ થયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. વરસાદની સાથે ગાજવીજ અને ભારે પવનને કારણે 3થી 4 કાચા પાકા મકાનોના છાપરા ઉડી ગયા હતા, તો અછત માટે આવેલા ઘાસને પણ નુકસાની થઈ હોવાનું જાણવા મળ્યું હતું. હોડકો અને વડલીમાં સારો એવો વરસાદ થયો હતો. સૌરાષ્ટ્ર ગુજરાત ઉપરાંત કચ્છમાં પણ કમોસમી વરસાદને કારણે લોકોને નુકસાની ખંભવી પડે છે. ગુજરાત બેંક વર્કર યુનિયન દ્વારા ગતિશીલ ભારતના નિર્માણ માટે બેંકોની નીતિઓ મુદ્દે વડાપ્રધાનને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવશે, જે અંતર્ગત યુનિયનના કચ્છ યુનિટ દ્વારા સહી ઝુંબેશનું આયોજન કરાયું હતું. આવેદનપત્રમાં વિવિધ 20 મુદ્દાઓ આવરી લઈને જાહેર ક્ષેત્રોમાં બેંકના થતા ખાનગીકરણને રોકવા માટેની માંગ કરાઈ હતી. આ આવેદનપત્રમાં કર્મચારીઓ દ્વારા લોકોની સહી લઈને વડાપ્રધાનને મોકલવામાં આવશે. ગુજરાત બેંક વર્કર્સ યુનિયન, જે રાજકોટ અમારી સેન્ટ્રલ ઓફિસ છે, એક અમારા AIBA ભારતનું જે સંગઠન છે એનો કોલ છે કે નરેન્દ્ર મોદી વડાપ્રધાનને 1 કરોડ આખા ભારતમાંથી સહી લઈ અને બેન્કિંગના આર્થિક સુધારા, પ્રાઇવેટાઇઝેશન, પ્રાઇવેટ બેન્કો, કોર્પોરેટ સેક્ટર, મૂડીવાદને જે ઉત્તેજન આપે છે એની સામે અમારો વિરોધ છે. અમે અહીંયા છે ને પ્રજાનો સાથ લેવા માંગીએ છીએ કે જે સરકાર NPA માટે અમને જે ઓલું કરે છે એના માટે ઘટાડવા માટે અને પ્રાઇવેટેશન જે સરકાર કરે છે એ ઘટાડવા માટે અમે પ્રજાનો સાથ લેવા માંગીએ છીએ. એના માટે અમે બધાની સહીઓ લઈએ છીએ. ભુજ તેમજ અંજારમાં પોલીસે દેશી બંદૂક પકડી પાડીને 2 જુદા જુદા બનાવોમાં 2 શખ્સની ધરપકડ કરી હતી, જેમાં અંજાર તાલુકાના સુપરવાડી વિસ્તારમાંથી ગત મોડી રાત્રિએ બંદૂક અને દારૂગોળો કબજે કરી 1 શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો, જેમાં ભચાઉ તાલુકાના લુણવા ગામના વિરમ સલુ કોલીના કબજામાંથી દેશી બનાવટીની બંદૂક કબજે કરી આર્મર્સ એક્ટ મુજબ ગુનો નોંધાયો હતો. જ્યારે આ તરફ પશ્ચિમ કચ્છ LCBA ગત મોડી રાત્રે પેટ્રોલિંગ દરમિયાન ભુજ તાલુકાના બેરડો ગામની સીમમાંથી ગેરકાયદે દેશી બંદૂક સાથે 1 શખ્સને ઝડપી પાડ્યો હતો. આ બનાવમાં બેરડો ગામની સીમમાંથી રણ તરફ જતા માર્ગ પરથી મામદ મલાર ખાસકેલીને ઝડપી પદ્ધર પોલીસને સોંપાયો હતો. ગાંધીધામ નજીકના વરસાણામાં આવેલ પાઇપલાઇનનું કટિંગ કરતી PSL કંપનીમાં અચાનક બ્લાસ્ટ થતાં એક કામદાર દાઝી ગયો હતો. પાઇપલાઇનની કટિંગમાં હાઇડ્રોલિક ટેસ્ટ વખતે અચાનક બ્લાસ્ટ થતાં કંપનીનો કામદાર પરશુરામ એક હાથમાં દાઝી ગયો હતો.
જ્યારે આ કંપનીની ગાંધીધામ સ્થિત એક ફેક્ટરીમાં સર્કિટ પેનલમાં ફ્યુઝ નાખતી વખતે અચાનક ધડાકો થતાં અન્ય એક કામદાર શકીલ ખાન પણ બંને હાથે દાઝી ગયો હતો. દાઝેલા બંને કામદારોને સારવાર અર્થે ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ કંપનીમાં અવારનવાર કામદારો સાથે અકસ્માત થાય છે. તેવામાં આજે કામદારોએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે કંપની દ્વારા કામદારોની સુરક્ષા માટે અનદેખી કરવામાં આવી રહી છે. ઇલેક્ટ્રિકનું જોખમી કામ કરતી વખતે કંપની દ્વારા ગ્લોવ્સ પણ અપાતા નથી. કંપનીઓ સુરક્ષાના નિયમો નેવે મૂકી કામદારોના જીવનને જોખમમાં મૂકે છે. ત્યારે ફેક્ટરીઓમાં સેફ્ટી બાબતે બેદરકારી દાખવતા ઔદ્યોગિક એકમો વિરુદ્ધ કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે. ગઈકાલે નેપાળમાં શક્તિશાળી ભૂકંપ બાદ આજે કચ્છમાં પણ હળવા કંપનો અનુભવાયા હતા. 2001ના ભૂકંપ બાદ કચ્છની ભૂસ્તરીય પ્લેટોમાં અવારનવાર વાઇબ્રેશનને પગલે આંચકા અનુભવાતા રહે છે. તેમાં ખાસ કરીને ભચાઉ, દુધઈ અને ખાવડાની આસપાસનો વિસ્તાર કચ્છમાં પણ ભૂકંપ ઝોન માનવામાં આવે છે. ત્યારે ગત મોડી રાત્રિથી આજે વહેલી સવાર સુધી દુધઈ, ભચાઉ તેમજ ખાવડાની આસપાસ ભૂકંપના 5 જેટલા આંચકાઓ નોંધાયા હતા, જેમાં સૌથી વધુ 3.2ની તીવ્રતાનો આંચકો સવારે 7:12 નોંધાયો હતો, જેનું કેન્દ્રબિંદુ ભચાઉથી 12 કિલોમીટર નોર્થ ઇસ્ટ નોંધાયું હતું. આ ઉપરાંત બીજો આંચકો 2.2ની તીવ્રતાનો રાત્રિના 3:13 નોંધાયો હતો, તે પણ ભચાઉથી 7 કિલોમીટર નોર્થ વેસ્ટમાં નોંધાયો હતો. આ ઉપરાંત પણ દુધઈ, ખાવડા તેમજ ભચાઉમાં અન્ય 3 આંચકાઓ નોંધાયા હતા, જેની તીવ્રતા 1.3 તેમજ 1.5ની નોંધાઈ હતી. કચ્છ ભૂકંપ પ્રભાવિત જિલ્લો મનાય છે ત્યારે આ રીતે અવારનવાર હળવા કંપનો નોંધાય છે. ગઈકાલે પૂર્વ કચ્છમાં ભારે પવન સાથે ત્રાટકેલા કમોસમી વરસાદને પગલે પાણી વહી નીકળ્યા હતા. અચાનક જ હવામાનના પલટાને કારણે ગાજવીજ સાથે વરસાદ થયો હતો. પૂર્વ કચ્છ ગુંભારાયેલા વાતાવરણ વચ્ચે વીજળી વેરણ બની હતી. અંજાર તાલુકાના નવાગામ પાસે સીમમાં ભેંસો ચરાવવા ગયેલા છોકરાઓ પર વીજળી પડતા એકનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 2 દાઝી ગયા હતા. મૂળ ભુજ તાલુકાના બેડો ગામના અને હાલે નવાગામમાં રહેતા 13 વર્ષીય કિશોર હાસમ ફકીર મહમદ ખાસકેલીનું વીજળી પડવાથી દાઝી જતા મોત નીપજ્યું હતું, જ્યારે તેની સાથે રહેલા 9 વર્ષીય અન્ય 2 બાળકો સલીમ નાલેમીડા તથા મહમદ રહીમ સફી મહમદ ખાસકેલી પણ વીજળી પડવાથી દાઝી જતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અન્ય 1 વીજળી પડવાની ઘટનામાં નાળાપાથી 1 કિલોમીટર દૂર છકડા પર વીજળી પડતા ભીમાસરના 50 વર્ષીય મહિલા વેજીબેન કમા ડુંગરિયા ગંભીર રીતે દાઝી ગયા હતા. તેમને તાબડતોબ સારવાર હેઠળ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે મોડી રાત્રે તેમનું પણ મોત નીપજ્યું હતું. ત્યારે ચોમાસાના પ્રારંભ પહેલા જ હવામાનના પલટાથી વેરણ બનેલી વીજળીએ કચ્છમાં 2 ના ભોગ લીધા હતા. મીઠી રોડમાં કરોડોની ઠગાઈ કરાઈ હોવાની ફરિયાદ ગાંધીધામ પોલીસ મથકે નોંધાઈ છે. દિલ્હીના 3 શખ્સોએ ઠગાઈ કરવાના ઈરાદે ખોટી લાલચ આપીને જીતેન્દ્ર ચૌધરી પાસેથી 1,19,99,000 રૂપિયા લઈને પરત ન આપતા ફરિયાદ નોંધાઈ હતી. જીતેન્દ્રભાઈ છેલ્લા 2 વર્ષથી દિલ્હીના આ શખ્સો સાથે લાકડાના વ્યવસાયથી સંકળાયેલા હતા, જેમાં દિલ્હીના 3 શખ્સોએ ફરિયાદી પાસેથી લાકડા લઈને પૈસા ન આપતા વિશ્વાસઘાત કરી ઠગાઈ આચરી હતી, જે સબબ છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો. સમાચારમાં સમય થયો છે એક વિરામનો.